નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજના વિડીયોમાં હું ગામિત પલ્લવી આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 12 અને એક્ટિવિટી 13 જોઈશું. તો ચાલો ચિત્ર સાથે આપેલ વર્ણન વાંચો. હવે આટલે ચિત્ર આપવામાં આવ્યું છે, ડોગ છે અને એક છોકરી છે, અને આટલે પણ એક ડોગ છે પણ નાનો છે અને છોકરો છે. તો આ રેશમા છે બરાબર, અને આ રોશન છે. તમે જોઈ શકો છો બરાબર, એક મોટો ડોગ છે અને એક નાનો ડોગ છે. તો હવે વાક્ય કઈ રીતે બોલે છે? રેશમા સેઝ, એટલે રેશમા કહે છે, માય ડોગી સ્પીક, એટલે રેશમાનો જે કૂતરો છે એ ખૂબ જ મોટો છે. ને રોશન, રેશમા કહે છે રોશન, કે રોશન યોર ડોગ ઇઝ સ્મોલ, એટલે કે રોશન તારો ડોગ છે જે કૂતરો છે એ નાનો છે. પછી શું કહે છે? માય ડોગ ઇઝ બ્લેક, એટલે કે મારો કૂતરો કાળો છે. યોર ડોગ ઇઝ બ્રાઉન, એટલે કે તારો કૂતરો છે જે કથ્થઈ કલરનો છે. માય ડોગ ઇઝ એક્ટિવ, એટલે મારો કૂતરો છે જે હોશિયાર છે. યોર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ, એટલે તારો કૂતરો પણ હોશિયાર છે, એ રેશમા રોશનને કહે છે. બરાબર, તમે સમજી ગયા હશો બરાબર એ રીતે આપણે કઈ રીતે વાક્ય બનાવવાના રહેશે. હવે રેશમા અને રોશનની બિલાડીઓ વિશે લખવાનું છે આપણે. તો હવે આટલે રોશન છે અને આટલે રેશમા છે. તો આટલે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે માય કેટ ઇઝ સ્મોલ, એટલે રોશનનું જે કેટ છે એ સ્મોલ છે અને રેશમાનું જે કેટ છે એ બિગ છે. તો એટલે છે માય કેટ ઇઝ સ્મોલ. માય કેટ ઇઝ બ્લેક, એટલે કે મારી બિલાડી કાળી છે. યોર કેટ ઇઝ બ્રાઉન, એટલે કે તારી બિલાડી કથ્થઈ કલરની છે. માય કેટ ઇઝ એક્ટિવ, એટલે કે મારી બિલાડી હોશિયાર છે. યોર કેટ ઇઝ ઓલ્સો એક્ટિવ, તારી બિલાડી પણ હોશિયાર છે. હવે એક્ટિવિટી 13 જોઈએ. ચિત્રો જુઓ, શિક્ષક પાસેથી ચિત્રોનું વર્ણન સાંભળો અને ખાલી જગ્યા પૂરો. હવે શું કરવાનું છે તમારે? કે આ ચિત્ર આપવામાં આવ્યું છે બરાબર, એ ચિત્ર કયું છે, કયા કલરનું છે અને કેવું છે તે આપણે લખવાનું છે. એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, ધીસ ઇઝ અ કાઇટ, આ પતંગ છે. ઇટ ઇઝ રેડ, તે લાલ કલરની છે. ઇટ ઇઝ નોટ બિગ, તે મોટી નથી બરાબર, એ નાની છે, મોટી નથી. હવે આપણે ટેબલનું ચિત્ર આપવાનું છે અને કલર આપવામાં આવે છે, તો આપણે આમાંથી શોધીને પછી આટલે લખવાનું રહેશે. ધીસ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ બ્લુ, એટલે કે વાદળી કલરનું દેખાય છે ને તમને, વાદળી કલરનું ટેબલ, ટેબલ છે અને એ વાદળી કલરનું છે. ઇટ ઇઝ નોટ રિટેંગલ, એટલે એ લંબચોરસ નથી, એ ચોરસ છે બરાબર. હવે એટલે છે, ધીસ ઇઝ અ બોલ, આ બોલ છે. ઇટ ઇઝ રેડ, એ લાલ કલરનો છે, કેવો દેખાય છે તમને, લાલ કલરમાં દેખાય છે ને. ઇટ ઇઝ રાઉન્ડ, બોલ કેવો છે, રાઉન્ડ છે, ગોળ છે, એટલે એ આપણે સાચું લખ્યું બરાબર. બીજું છે, ધીસ ઇઝ અ બુક, એટલે પેન છે કે બુક છે, બુકનું ચિત્ર છે બરાબર. ઇટ ઇઝ રિટેંગલ, એટલે લંબચોરસ છે, કે લંબચોરસ છે. ઇટ ઇઝ ગ્રીન, તે લીલા કલરની છે. હવે અહીં આપેલ જગ્યામાં તમે ગમતી વસ્તુ દોરો અને તેના વિશે શિક્ષકની મદદથી લખો. હવે તમારે શું કરવાનું છે? આ ઘરે જાતે કરવાનું રહેશે. તમે કોઈ પણ તમે ચિત્ર દોરો આ બોક્સમાં, તમારે કોઈ પણ પ્રકાર, તમે પછી ગ્લાસ દોરો, બોલ દોરવાનું નથી, ઓકે? કોઈ પણ ચિત્ર દોરી શકો છો, તમે પેન્સિલ દોરી શકો છો, પેન દોરી શકો છો, કોઈ
પશુનું કોઈને મસ્ત ચિત્ર દોરતા આવડતું હશે, તમે કોઈ પણ પક્ષી ચિત્ર દોરી શકો છો. એ રીતે તમે ચિત્ર દોરીને ત્યાર પછી એક્ઝામ્પલ જેમ આપવામાં આવે છે એ રીતે તમે લખી શકો છો. ધીસ ઇઝ અ કાર એક્ઝામ્પલ તરીકે. ઇટ ઇઝ બિગ, ઇટ ઇઝ નોટ સ્મોલ. એ રીતે તમે કોઈ પણ ચિત્ર દોરીના વિશે લખી શકો છો. આ તમારું હોમવર્ક છે, બરાબર, અને આ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. ઓકે વહાલા વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.